નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ પાઠ ચાર, જો ધ્યાન રાખજો અહીંયા પાઠ ચાર સંખ્યા સ પછી ભ લખેલું છે, અનુસ્વાર લાગે છે ખ્યા, સંખ્યા એમ બોલે સંખ્યા, સંખ્યા આપણે જે ગુજરાતીમાં કહીએ છે તે. હવે અહીંયા ધ્યાન રાખજો, એક બે ત્રણ ત્રણ એકથી કેટલા સુધી છે, બાર સુધીનું દેખાય છે. હવે અહીંયા તમે જુઓ બધા વિદ્યાર્થીઓ કે એક ફૂલ દેખાય છે, એક ફૂલ એટલે આપણે એને શું કહીશું, એકમ. એકમ એકને આપણે એકમ કહીશું. બે ફૂલ દેખાય છે, અહીંયા બે દેખાય છે, બે ફૂલ દેખાય છે એને દ્વે બોલીશું. શું? દ્વે. પછી અહીંયા જુઓ, એક બે ત્રણ, ત્રણ ફૂલ છે અને ત્રણ લખેલા છે, હવે એને આપણે ત્રીણી. જો ભાઈ જાણતો કે ત્રીણી ત્રીણી. ચાર છે, એક બે ત્રણ, ચાર ફૂલ છે અને ચાર લખેલા છે, ચત્વારી બોલીશું સંખ્યામાં, ચત્વારી. એક બે ત્રણ ચાર પાંચ, પાંચ છે, પાંચ ફૂલ છે અને પાંચ છે એટલે આપણે એને પંચ કહીશું, પંચ એમ, પંચ. હવે છ, છ ફૂલ છે, આ છ છે એને સટ, જો ધ્યાન રાખજો બરાબર સટ. અહીંયા સાત ફૂલ છે, સાત લખેલા છે અંકમાં અને એને સપ્ત બોલીશું, સપ્ત. એવા અહીંયા કેટલા ફૂલ હશે, આ આઠ લખેલા એટલે આઠ ફૂલ છે, આપણે એને અષ્ટ કહીશું, અષ્ટ. નવ ફૂલ છે, આ નવ છે હિન્દીમાં લખેલા હોય ને એ રીતના, અને એને નવના નવ જ કહીશું. જો સંસ્કૃતમાં જો ધ્યાન રાખજો બરાબર, દસ ફૂલ છે, દસ લખેલા છે, દસને દસ જ કહીશું. જો આ એક બે અંક એવા છે, નવને નવ, દસને દસ જ કહેવાય. હવે અહીંયા આ અગિયાર ફૂલ છે, અગિયાર જે આપણે હિન્દીમાં આંકડા દેખાય છે એ અગિયાર ફૂલ છે અને એને એકાદશ કહીશું, જો ધ્યાન રાખજો બરાબર, એકાદશ. પછી આ બાર ફૂલ છે, બાર આંકડામાં લખેલું છે એને દ્વાદશ કહીશું, દ્વાદશ. એકાદશ અને દ્વાદશ અહીંયા આપણે જોયું તો સંખ્યા કેટલી સુધી છે, એકથી બાર સુધીની સંખ્યા છે. એકથી બાર સુધીના આ અંકોમાં છે, આ ફૂલ છે ફૂલની સંખ્યા, અને અહીંયા શું છે, શબ્દોમાં છે. હવે બધાએ પાઠમાં સમજણ પડી ગઈ હશે. જો એક તો અંકમાં, જો અહીંયા સામે સ્વાધ્યાય હશે ત્યાં અંકમાં લખવાનું તો અહીંથી જોઈને લખવાનું, શબ્દોમાં લખવાનું હોય તો અહીંથી જોઈને આ ફૂલ કરીને લખ્યું છે. હવે અહીંયા સામો સ્વાધ્યાય, જો સ્વાધ્યાયમાં શું છે જુઓ બરાબર, સ્વાધ્યાય નીચે આપેલા અંકોને શબ્દોમાં લખ. અહીંયા શું દેખાય છે, પાંચ આંકડામાં પાંચ છે એટલે પંચ લખવાનું, એક છે એકમ, સાત છે સપ્ત, અગિયાર એટલે એકાદશ, બે એટલે દ્વે, નવ એટલે નવ, આઠ લખેલા છે એટલે અષ્ટ, ચાર છે એટલે ચત્વારી, છ એટલે ષટ, દસ એટલે દસ, ત્રણ એટલે ત્રીણી અને બાર એટલે દ્વાદશ. એટલે હવે તમને બધાને બરાબર સમજણ પડી ગઈ હશે કે આ સંખ્યામાં એકથી બાર અંક આપેલા છે, એકથી બાર અંક અને એને શબ્દોમાં લખવાનું છે. એ જ રીતે અહીંયા જોડકા છે, નીચેના જોડકા જોડ, આ પંચ છે તો પંચ એટલે આ પાંચડો આ આંકડામાં લખેલું, અષ્ટ એટલે આઠ, દ્વાદશ એટલે બાર, ચત્વારી એટલે ચાર અને નવ એટલે નવ. પણ આ વિભાગ તમારે શું કરવાનું છે, નીચેના જોડકા જોડ, તો આ આખો વિભાગ એટલે અવિભાગ આપણે લખી દેવાનો, એની સામે એનો સાચો જવાબ એટલે કે આંકડા લખવાના છે. અવિભાગ લખ્યા પછી સામે સાચો જવાબ લખવાનો છે. હવે જો નીચે આપેલા શબ્દોને અંકમાં લખો, નીચે આપેલા શબ્દોને અંકમાં લખો, એકાદશ એટલે શું થશે, અગિયાર, બે એકડા અગિયાર, નવ તો નવ, ષટ, ષટ એટલે છ, અષ્ટ એટલે આઠ, પંચ એટલે પાંચ. હવે તમે બધા દરેક વિદ્યાર્થીની પાઠમાં સમજણ પડી ગઈ હશે કે આ સંખ્યાવાળો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. હવે દરેક જણ તમે જુઓ કે આ પાઠ જે તમે સમજ્યા એ જ સમજ્યા એનો સ્વાધ્યાય તમને અહીંયા જે વિડીયોમાં બતાવ્યું છે, એટલે બધા જ પાઠ પહેલાં બરાબર સમજી લેશે, પછી સ્વાધ્યાય પણ જે વિડીયોમાં બોલી જોઈએ એ પ્રમાણે સમજી લેશે, અને તમારે સ્વાધ્યાય પણ સંસ્કૃતની રૂપમાં સારા અક્ષરે લખવાનું છે. ધન્યવાદ.